નમસ્કાર, હું છું યશ, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારોમાં આગળ વાત કરીએ. માંગરોળ નહીં તો માંગરોળના ચંદવાડા ગામે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2023 યોજવામાં આવ્યો. ખેડૂતોને રવિ પાક વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારે કૃષિ ખેડૂત કલ્યાણ રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમ ભગવાનજીભાઈ કરગટિયા દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી, જેમાં જિલ્લા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન જીવાભાઈ સોલંકી, જિલ્લા પંચાયત સદસ્ય સામતભાઈ વાસણ સાથે તાલુકા પંચાયત પ્રમુખ ભાવેશ ડાભી, માંગરોળ તાલુકા વિકાસ અધિકારી ઓડેદરા, માંગરોળ મામલતદાર મણવર દ્વારા સાથે અધિકારી પદ અધિકારીઓ જોડાયા હતા. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2023નું આયોજન ખેડૂતો ને સીધા અધિકારી અને વૈજ્ઞાનિકો સાથે સંપર્ક થાય, નિઃસંકોચપણે કોઈ પણ પ્રશ્ન સવાલ જવાબ જે છે એ પૂછી શકે અને વૈજ્ઞાનિક ઢબે ખેતી થાય, પાણી ભૂગર્ભમાં ઉતરે, સમપ્રમાણ વાવેતર થાય અને ઊંચા ભાવ તે બજાર કિંમતથી મેળવી શકે એના હેતુથી ભારત સરકારે ખૂબ મદદ કરી છે અને ગુજરાત સરકાર સતત મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ 30 સ્ટોલોનું અહીંયા આયોજન કર્યું છે. 30-30 સ્ટોલમાં બધા સ્ટોલના ઇન્ચાર્જો એ તમામ ખેડૂતોને માહિતી આપે છે. તાલુકા કક્ષાનો, માંગરોળ તાલુકા કક્ષાનો કૃષિ મહોત્સવ ચંદવાડા ગામે રાખવામાં આવેલો. સરકાર દ્વારા આજે ગુજરાતમાં 248 તાલુકામાં એક સાથે આ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવેલું, જેમાં અધિકારીગણ, તમામ અધિકારીગણ, પદાધિકારીગણ અને ખેડૂતોની વિશાળ સંખ્યામાં હાજર રહ્યા અને ખેડૂતોને પૂરેપૂરું માર્ગદર્શન આપવામાં આવ્યું. આધુનિક ખેતી તરફ અને પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળે એનું વૈજ્ઞાનિકો અને તજજ્ઞો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિશાળ સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા.